નમસ્કાર ગુજરાતીઓ, અમારો આ ફ્લોટેક પરિવાર એક પ્રાકૃતિક આહારનું આચરણ કરે છે અને સમાજને પ્રેરણા આપે છે. આજે મકર સંક્રાંતિના પાવન પર્વએ અમારો પરિવાર આ અમારી રાજકોટની પ્રખ્યાત સફેદ શેરડી, પછી પ્રતિક્ષાબેન જિંદરામ ના કરો, આ જિંદરા અને આ બોર આ લઈને આવ્યા છે. અમારે વિનુભાઈ આસોદરિયા, અંભાઈ ગઢિયા, અશ્વિનભાઈ, હર્ષુભાઈ સુવાગિયા, પછી અમારે ધ્રુવ, મારો દીકરો કશ્યપ, કપિલ, મોટાભાઈ આ બધા આવ્યા છે અને ખાય છે. લોકો આવી રીતે બહાર ફરવા જાય ત્યારે તળેલા પદાર્થો, મેંદાના પદાર્થો ખાય છે અને આરોગ્ય બગાડે છે. એના કરતા અનેક ગણી મજા આ લોકો અહીં માણી રહ્યા છે અને આનાથી આનંદ અનેક ગણો આવે છે, સાથે આપણું બળ અને આરોગ્ય વધે છે. જ્યાં જ્યાં બહાર ફરવા જઈએ જો આ પ્રાકૃતિક પદાર્થો ખાઈએ તો આપણને અતિ આનંદ સાથે આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને પ્રદૂષણ થતું નથી. જ્યારે પ્લાસ્ટિકના પેકેટમાં પદાર્થો ખાવાથી પ્રદૂષણ થાય છે. અને અમારા મોટાભાઈ એક વિશિષ્ટતા ધરાવે છે કે બોરને શેરડી આઈરે ખાય છે, એટલે આ પણ નવા પ્રયોગો હોય છે, આમાંથી સંશોધનો જન્મતા હોય છે, એટલે આમાં કઈ ખોટું નથી, બરાબર. અને ખૂબ કિલોલ કરે છે તો લોકોને મારી પ્રેરણા છે કે તમે જ્યાં પણ જાઓ ત્યાં પ્રાકૃતિક પદાર્થો ખાઓ, આરોગ્ય પ્રાપ્ત કરો, આનંદ પ્રાપ્ત કરો અને પર્યાવરણ પણ પ્રદૂષિત ના થાય માટે આપણે પ્રાકૃતિક આહારને અપનાવીએ અને પ્રકૃતિને બચાવીએ. મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ.